મજામાં. આજે આપણે કરવાનું છે ધોરણ બી વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો અત્યારે આપણે બેઝિક શીખવાડી રહ્યા છીએ, બરાબર. ગયા પીરિયડમાં આપણે બધાને મેં એકમ અને દશક વિશેની માહિતી આપી હતી. હવે બાળકો આજે આપણે એકમ દશકનું વર્ગીકરણ અને તેમનું સ્થાન કિંમત વિશેની માહિતી મેળવશું. તો બધા જ બાળકો ધ્યાન દઈ અને આમાં લખજો. ખાસ કરીને તમારી બુકની અંદર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. જુઓ બાળકો, ગણિત તો જરાય અઘરું નથી, બસ જરૂર છે તો તેના મહાવરા નહીં. હું તમને અહીંયા રોજ જે કંઈ લેક્ચર આપું, બરાબર, એમાં તમને જે કંઈ સમજાવવામાં આવે તમે એ બરાબર ધ્યાન દઈને ભણશો અને ઘરે તેમાં પ્રેક્ટિસ કરશો તો તમને ગણિત સાવ સહેલું લાગશે. માટે બધા જ બાળકો એક નોટ પેન લેજો અને આજે મેં તમને જે એકમ દશકની વિસ્તૃત જાણકારી આપું છું એ તમારી બુકની અંદર લખજો. તો હવે આપણે એકમ દશકની માહિતી મેળવીએ. હવે બાળકો જુઓ, અહીંયા આપણને થોડીક સંખ્યા આપેલી છે. તમે બધા એકમ દશક વિશે તો માહિતી મેળવી, બરાબર. 1 થી 9 સુધીની સંખ્યા છે એ એકમની સંખ્યા છે. પછી 10 થી લઈ અને 99 સુધીની સંખ્યા છે એ દશકની સંખ્યા છે. દશકની સંખ્યા એટલે શું? કોઈ પણ રકમનું 10 10નું જૂથ, બરાબર. એના વિશે આપણે ગયા ચેપ્ટરમાં માહિતી મેળવી હતી કે 10 10ના જૂથને આપણે દશક કહીએ છીએ. હવે આજે આપણને અહીંયા કેટલીક રકમ આપેલી છે, જેમ કે અહીંયા આપ્યા છે 35, 42, 54, 62, 75 અને 83. તો આ થયા એકમ દશકની રકમ. હવે આપણે દશક અને એકમને આમાં આપણે ફેરવવાની છે. તો હવે આને સૌથી પહેલાં તો આ દશક અને એકમમાં આ રકમ મૂકવાની છે. તો જુઓ બાળકો, દશક છે એ આપણે અહીંયા દશકના સ્થાનમાં લખવાનું છે, બરાબર. જુઓ અહીંયા આપણને દશકના સ્થાનમાં આપેલું છે ને, ત્યાં દશકની રકમ લખવાની, અને અહીંયા એકમના સ્થાનમાં આપણે એકમની રકમ લખવાની છે. તો હવે અહીંયા બાળકો જુઓ, સૌથી પહેલાં રકમ આપી છે 35. તો 35માં 300 છે દશક છે, બરાબર. એટલે એને આપણે અહીંયા દશકના સ્થાનમાં લખવાની છે. અને 500 છે એકમ છે, માટે આપણે એને એકમના સ્થાનમાં લખશું. હવે એવી જ રીતના અહીંયા છે 42. તો 42ની અંદર 4 છે એ દશક છે, માટે આપણે અહીંયા દશકના સ્થાનમાં લખવાના છે. અને 2 છે એકમ છે, માટે આપણે એકમના સ્થાનમાં લખશું. ત્યારબાદ છે 54. તો 54માં 5 છે એ દશક છે, માટે આપણે દશકના સ્થાનમાં લખવાની છે. અને 4 છે એ એકમ છે, માટે આપણે એકમના સ્થાનમાં લખશું. ત્યારબાદ છે 62. તો 62માં 6 છે એ દશક છે, માટે એ આપણે દશકના સ્થાનમાં લખવાના છે. જો અહીંયા મેં લખેલા છે, બરાબર, 6 દશક અને 2 એકમ. ત્યારબાદ છે 75. તો 75ની અંદર 7 દશક છે અને 5 એકમ. ત્યારબાદ છે જો 83. તો 83ની અંદર છે 8 છે એ દશક છે, તે આપણે દશકના સ્થાનમાં લખવાના. અને 3 છે એ એકમ છે, માટે એકમના સ્થાનમાં લખવાના છે. હવે બાળકો આને વિસ્તૃતિકરણ કેવી રીતના કરશું, એટલે કે વિસ્તાર કેવી રીતના કરશું? તો જુઓ બાળકો, 3 દશક એટલે શું થાય? 30 થશે. અને એકમ કેટલા છે? 5. તો એવી જ રીતના 45ની અંદર 4 છે એ દશક છે, 4 દશક એટલે 40 અને 2 એકમ. હવે એવી જ રીતના 5
दशक छे, बराबर। पांच दशक एटले केटला थशे बाळको? पचास। अने चार एक म, बराबर। हवे एवी ज रीतना छ दशकनी अंदर, छ दशक एटले साठ, दशकना छ जूथ एटले साठ, साठ ने बे एकम। हवे एवी ज रीतना सात दशक, अने सात दशक एटले सित्तेर, अने पांच एकम। हवे एवी ज रीतना आठ दशक एटले एसी थशे, अने त्रण एकम। तो बाळको आ आपणे आना एकम दशकनो विस्तार कर्यो। हवे आपणे एकम अने दशकनी स्थान किंमत लगता शीखवानुं छे। तो ये बाळको केवी रीतना करवानी? तो जो आपणे रकम आपी होय, बराबर, एकम अने दशकनी, तो एनी अंदर आपणे स्थान किंमत एनी लखवानी छे। तो जो सौथी पहला तो अहींया आपणे दशक अने एकम लखवानुं छे। तो जुओ बाळको, अहींया आपणे दशक अने एकम लख्यो, बराबर। हवे अहींया आपणने केटली रकम आपी छे? 35। तो 35 मां कोना ऊपर लीटो कर्यो छे? 3 ऊपर, बराबर। तो 3 छे ई शुं छे? दशक छे, माटे आपणे अहींया 3 ना स्थानमां लखवानुं છે। હવે બાળકો આપણને જો અહીંયા 42 રકમ આપી છે, તો 42 ની અંદર 4 ની નીચે લાઈન કરેલી છે, બરાબર ને? તો એની સ્થાન કિંમત આપણે ક્યાં લખવાની? 4 દશક છે, માટે અહીંયા આપણે લખશું। હવે ત્યારબાદ આપ્યા છે આપણને 54। તો 54 ની અંદર આપણને લાઈન જુઓ ક્યાં કરેલી છે? 4 ની નીચે, બરાબર। તો 4 શું છે? એકમ। તો એ 4 એકમ આપણે અહીંયા લખવાના। ત્યારબાદ 62 ની અંદર જુઓ, અહીંયા 6 નીચે લાઈન કરેલી, 2 નીચે લાઈન કરેલી છે। તો 2 શું છે? 2 છે એ એકમ છે, માટે આપણે 2ના એકમના સ્થાનમાં 2 લખવાના છે। હવે એવી જ રીતના 7ની નીચે અહીંયા લાઈન કરેલી છે, 7 શું છે? દશક છે, માટે આપણે 7ના સ્થાનમાં, દશકના સ્થાનમાં 7 લખશું। ત્યારબાદ છે 8 નીચે લાઈન કરેલી છે, 8 શું છે? દશક છે, માટે એ દશક છે, એ 8 છે એ દશકના ખાનામાં લખવાની છે। તો બાળકો આ આપણે દશક અને એકમની સ્થાન કિંમત લખી, આપણે જો આગળ જતાં આના તમને દાખલા આવશે, અને તમને ખાલી જગ્યામાં અને વિસ્તાર કરવાનું કહેશે। તો વિસ્તાર આવી રીતના કરવાનો છે, અને આપણને સ્થાન કિંમત પૂછી હોય તો, જો દશકની સ્થાન કિંમત પૂછી હોય તો દશકના ખાનામાં લખવાનું, અને એકમની સ્થાન કિંમત પૂછી હોય તો બાળકો એકમના સ્થાનમાં લખવાની છે, બરાબર બાળકો? તો બાળકો હવે આજનો આ પીરિયડ હું અહીંયા પૂરો કરું છું, અને હવે આજે તમારે 1 થી 50ની અંદર આવતી એકમ અને દશકની સંખ્યા તમારે જાતે બનાવતા શીખવાની છે, અને એને તમે આવી રીતના દશક અને એકમમાં સ્થાનમાં લખજો, બરાબર, તેમજ તેનો વિસ્તાર કરજો અને તેની સ્થાન કિંમત લખજો। જો આમાં તમને ન આવડે, કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મને જાણ કરજો, હું તમને લોકોને ફરીને રિવિઝન કરાવીશ। પણ બાળકો મેં તમને કહ્યું એમ, ગણિતની અંદર તમારે જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરવાની છે, તો આજનું ઘરકામ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો। પણ સૌથી પહેલાં તો મેં જે તમને આજે આ બધું કરાવ્યું છે ને, આ બધું જ તમારે એક નોટબુકમાં લખવાનું છે, બરાબર? સારું બાળકો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું, આવજો।